હાય હેલો, હું છું આરજે ધારા. શુક્રવાર એટલે મારા માટે સિનેમાવાર. આજે બોલિવૂડની બે મૂવી રિલીઝ થઈ, નોટબુક અને જંગલી. મેં જોયેલી મૂવી એમાંથી નોટબુક. નોટબુક મૂવી પહેલા તો થાઈ ડ્રામા મૂવીની રીમેક છે. સલમાન ખાને બે નવા કલાકારોને લોન્ચ કર્યા છે. આ વખતે બિલકુલ સાચું ડિસિઝન લીધું છે ભાઈએ. પ્રનુતન બેલ, મોનીષ બેલની ડોટર અને નૂતનજીની ગ્રેન્ડ ડોટર અને સાથે ઝાહિર ઇકબાલ, બંનેની ડેબ્યુ બ્યુટિફુલ છે. ડિરેક્શન નીતિન કક્કડનું, જેમને ફિલ્મિસ્તાન માટે નેશનલ એવોર્ડ મળેલ. ડાયલોગ્સ એ તો ક્યાં થાય જ છે, એ તો બધું નોટબુક જ બોલી રહી છે. કબીર એક એક્સ આર્મી ઓફિસર અને પહોંચી જાય છે એક એવી સ્કૂલમાં જ્યાં ફક્ત 7 બાળકો ભણવા માટે આવે છે અને આજુબાજુ પાણી જ પાણી છે. સ્કૂલમાં મળે છે એક નોટબુક અને જેમાં ફિરદોસની બધી જ વાતો લખેલી હોય છે અને કબીરને થઈ જાય છે ફિરદોસ સાથે વન સાઇડેડ લવ. ઓવરઓલ આમ સ્ટોરી જોવા જઈએ ને તો એકદમ ફેરી ટેલ્સ જેવી છે. 7 બાળકોની માસૂમ દુનિયા અને 2 વ્યક્તિઓની લાગણીઓને જોડતી એક નોટબુક. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે જોવા જેવી મૂવી છે. આમ તમને વાળી ઘડી હાથ પકડી લેવાનું મન થાય. યે એક એસી જગા હૈ જહાં ઉમ્મીદ કો આને મે ભી વક્ત લગતા હૈ. આ ડાયલોગ કદાચ તમે ટ્રેલરમાં પણ સાંભળેલો હશે, જે પરફેક્ટ આ લોકેશનને લાગુ પડે છે. ફિલ્મ ડ્રામા, રોમેન્સ અને સ્ટોરીનું પરફેક્ટ પેકેજ છે. મારા તરફથી આ મૂવીને ધ્રુવનો તારો. હવે શા માટે ધ્રુવનો તારો, એ તો મૂવી જોયા પછી જ ખબર પડશે. તમને કેવું લાગ્યું આ મૂવી, મારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરો. એન્ડ સ્ટે ટ્યુન ઓન જામનગરનું પોતાનું રેડિયો સ્ટેશન 91.9 ટોપ FM. જબ સુનો ટોપ સુનો. જબ સુનો ટોપ સુનો.